नमः सिद्धिभ्यः ॐ नमः सिद्धिभ्यः ॐ नमः सिद्धिभ्यः ॐ शुद्धात्मने नमः नमो हरिहन्ताणम् नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते हजे तीर्थया अरहंतादि महान करी मंगल करो छो महा ग्रंथ करन शुभ काज जेती मड़े समाज सर्व पामे निज पद राज मिथ्या देवादिक भजे थाए मिथ्या भाव तेने तजि साचा भजो ये हित हेतु उपाव। आचार्य कल्प पंडित प्रवर टोल मजी साहब द्वारा रचित मोक्षा प्रकाशक नामनो मौलिक अनुपम ग्रंथ दिशा सूचक ग्रंथ एमा आपणे छठो अधिकार चाले छे कुदेव कुधर्म ए कुगुरु अने कुधर्म नो निराकरण अने एमा कुदेव अने कुगुरु नो विस्तार थी आपणे वर्णन जोयु चर्चा करी अने कुधर्म नी पण छेल्ला 3-4 दिवस थी आपणे चर्चा चाले छे। હવે એ કુધર્મના અંતિમ ચરણમાં અને છઠ્ઠા અધિકારના પણ આપણે લગભગ અંતિમ ચરણમાં ચાલીએ છીએ। બની શકે આજનું અથવા કાલનું આ છઠ્ઠા અધિકારનું અંતિમ પ્રવચન કરી અને પરમ દિવસથી આપણે 7મો અધિકાર શરૂ કરીશું। એમાં આપણે ગઈકાલે વાત થઈ હતી પેજ નંબર 195 સુધી। અત્યારે જે ટોપિક ચાલે છે કે કાળ દોષથી જૈન ધર્મમાં પણ કુધર્મની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે। પહેલા તો કુધર્મમાં જે પરિભાષા પંડિત જે બતાવી હતી કે જ્યાં હિંસાદિક પાપ ઉપજે એક વાત અને વિષય કષાયની વૃદ્ધિ થતી હોય બે વાત અને પાછો એમાં ધર્મ માને એને કુધર્મ કહેવામાં આવે છે। અને પંડિતજી એના બે ભાગ પાડ્યા હતા એક અન્ય મતમાં અને એક જૈન મતમાં। એટલે આમ તો છઠ્ઠો અધિકાર જોઈએ ને તો જૈન અને અજૈન એની મિથ્યા માન્યતાનો મિક્સ અધિકાર છે। 5મો અધિકાર તો ટોટલી અન્ય મતનો અધિકાર છે પણ છઠ્ઠા મતમાં કુમાન્યતામાં અન્ય મત અને જૈન મતમાં પણ જે અત્યારે કુધર્મની પ્રવૃત્તિઓ ચાલે છે એનો આમાં વિસ્તારથી વર્ણન કર્યું છે અને કુગુરુમાં પણ એ રીતે વર્ણન કરી દીધું। જૈન મતમાં પણ મુનિલિંગધારી અને અનેક વિષ રાખે અથવા તો શું કહેવાય ચશ્મા આદિ પરિજ્ઞાદિ રાખે એની વિસ્તારથી ચર્ચા જોઈ હતી। એમાં ગઈકાલે આપણે છેલ્લે વાત થઈ હતી કે ત્યાં સ્વયંભૂ સ્તોત્રનો 58 નંબરના શ્લોકના આધારે પંડિતજી આધાર આપ્યો હતો સાવધ લેશો બહુ પુણ્ય રાસવ એટલે જે કાર્યમાં યત કિંચિત થોડી હિંસા થતી હોય પરંતુ પુણ્ય રાશિ વિશેષ હોય તો હિંસાની ગણતરી કરવામાં આવતી નથી। જેમ મંદિર આદિ બનાવે પ્રતિષ્ઠા આદિ કરે વિધાન આદિ કરે 12મા ભગવાનની પ્રભાવનામાં રથયાત્રા નીકળે તો એ બધામાં પણ થોડી એટલે યત કિંચિત હિંસા અવશ્ય થાય પરંતુ એમાં શુભ ભાવની રાશિ પુણ્યની રાશિ વિશેષ છે માટે એ રાશિ એટલે હિંસાની રાશિ એની ગણતરી કરવામાં આવતી નથી। દ્રષ્ટાંત આપ્યું હતું કે સમુદ્રની જળ રાશિમાં 1-2-5 ટીપા વિષ નાખો એ દરિયાને વિષવાળો કહેવામાં આવતો નથી અને પરંતુ સાવધ લેશો બહુ પાસો એવો જીના ગમમાં જૈન ધર્મમાં ઉપદેશ હોવા છતાં પણ આ રાતમાં દીપક કરે રાત્રિમાં અનેક આયોજનો કરે ગરબા આદિ કરે અને શું કહેવાય નવરાત્રી જેમ કરે એ રીતે રાત્રિમાં પ્રોગ્રામ રાખે અને એમ કહીને હિંસા કરે
भगवान नो प्रक्षालक होय तो एमा पण हिंसा गणी करे, प्रतिष्ठा में तामजाम मोटा करे, भोजन समारंभ में मोटा तामजाम करे, तो ई बजा में लख्यू हतु, आदेश आप्यो हतो के सावध लेशो बहु पुण्य राशो, सावध एटले बारमा आरंभवादी ओछू होय अने पुण्य राशि विशेष होय एवं प्रवर्तन करवो जोईए, आने उल्टो कर्यु बहु बहु सावध सावध लेशो नहीं, सावध केटलू करी काढ्यु बहु, अने पुण्य राशि केवी करी अल्प करी काढ़ी, माटे तारी आ बधी क्रियाओ एने पंडितजीए कुधर्मनी प्रवृत्तिमां नाखेली छे। એટલે સુધી આપણે વાત ચાલી હતી, હવે આપણે આગળ જઈએ છીએ પેજ નંબર મારામાં 195। વળી જીન મંદિર તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાના પ્રકારની કુકથાઓ કરવી, શયન કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ પ્રવર્તે છે। શું કહે છે? મંદિરમાં કુકથા, કુકથા એટલે ભોજન કથા, સ્ત્રી કથા, રાજ કથા, શું લાગે તમને અમેરિકામાં શું થશે, કોરોનાનું શું થશે, એવી ચર્ચા ઘર નહીં ક્યાં કરી અને મંદિરમાં કરી, તો એ બધી કુકથા કહેવામાં આવે છે। ત્યાં મંદિરમાં ક્રિકેટ ઘણા તો મંદિરમાં આ મોબાઈલ લઈને બેઠા, પૂજનમાં પણ પાછું આમ શેર બજાવતા પાછું આમ આમ કરે મોબાઈલમાં અને આમ નીચે મૂકીને જુએ, તારી પ્રવૃત્તિ કઈ હતી? ત્યાં પણ ત્યાં કઈ પ્રવૃત્તિ કરી? પાપની પ્રવૃત્તિ કરી। તારો મંદિર ઓફિસ બે માં ફરક ના રહ્યો? ત્યાં પણ કોઈના વોટ્સઅપ ફટાફટ મેસેજ કરે મંદિરમાં? ખરેખર તો જીન મંદિરમાં મોબાઈલ લઈને જવું જ ના જોઈએ, સાધ્યાને જીન મંદિરમાં મોબાઈલ હોવું જ ના જોઈએ જોડે, કારણ કે આ વસ્તુ એવી સેન્સિટિવ વસ્તુ છે, સેટ ટોંગ આવા થયેલ તમને જોવાનું મન થાય કે કોનો ફોન આવ્યો, કોઈનો મેસેજ આવ્યો, કોનો વોટ્સઅપ આવ્યો, એ તમને જોવાનું મન થાય, એટલે તમારો ભલે પછી તમે ત્યાં એને જવાબ આપો કે ના આપો, તમારો ઉપયોગ ડિસ્ટર્બ થાય, ખ્યાલ આવ્યો ને? અને જો મોબાઈલ નો ત્યાં પર તમે ઉપયોગ કર્યો, વોટ્સઅપ ખોલ્યા, મેસેજ કર્યા, તો ત્યાં બેસીને પણ તે પાપનો ધંધો કર્યો, એ કુકથામાં આવી જાય। હા, લઈ લેજે, 1000 લઈ લેજે, હવે તમે આમ વોટ્સઅપ કર્યો, કઈ કથા થઈ? ધર્મ કથા થઈ, કુકથા થઈ, કુકથા થઈ, ખ્યાલ આવ્યો ને? જીન મંદિર તો ધર્મનું સ્થાન છે, છતાં ત્યાં નાના પ્રકારની કુકથાઓ કરવી, આખા ગામની પંચાયત કરવી, હા, અરે આ મંદિરોમાં સમજો ધ્યાનથી, મંદિરમાં પણ સમાજ મીટિંગ રાખવી, લૌકિક મીટિંગ રાખવી, એ પણ કુકથા છે, ખ્યાલ આવે છે ને? અને આપણે તો કે પ્રસિદ્ધ કહેવત છે, ચાર મળે ચોટલા ભાગે કોઈના ઓટલા, એટલે એ લેડીઝ ભેગી થાય તો મંદિરના પ્રાંગણમાં બીજી કોઈ ચર્ચા, પ્રવચનમાં શું આવ્યું, ગઈકાલે શું આવ્યું હતું, હું નથી આવી, કાલે શું પોઈન્ટ આવ્યું, એ ના પૂછે, આખા ગામની ચર્ચા બધા, એ બધી કુકથામાં આવે। નાના પ્રકારની કુકથાઓ કરવી, શયન કરવો, પહેલા તો લોકો એકાસ પહેલા તો ઉપવાસ કરે નાના ગામડામાં, એટલે ઘર નાના હોય, એટલે પછી ત્યાં મંદિરમાં 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી પૂજા કરે અને પછી સામાયિક કરે થોડી અને પછી ત્યાં ત્યાં સુઈ જાય, મંદિરમાં સુઈ જાય। અત્યારે પણ કરતા હશે અમુક, 10-10 ઉપવાસ રાખે પછી મંદિરમાં સુઈ જાય, તો એ ત્યાં મંદિર બેસીને તારું જે બેડરૂમ છે એ ત્યાં મંદિરને બેડરૂમ બનાવ્યો। આ બધી કુધર્મની પ્રવૃત્તિ છે અને પંડિતજીએ સમજો ધ્યાનથી, સાતમો અધિકાર બે દિવસ પછી શરૂ થશે, એમાં જૈન મતાયુનાથી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપણ છે, સાતમો અધિકારનું હિડિંગ જ એ છે, જૈન મતાનું આવી મિથ્યા દ્રષ્ટિ, એટલે જૈનોમાં મિથ્યા દ્રષ્ટિનું કેવું સ્વરૂપ હોય છે એની ચર્ચા, એનો અર્થ આ બધું ચર્ચા કોનું થઈ ગયું? અજૈન થઈ ગયું, ખ્યાલ આવે? ભલે તું નામધારી જૈન છે પણ આવી પ્રવૃત્તિ થતી હોય ને તારી તો તું અજૈન છે, ખાલી જન્મ લેવાથી જૈન થોડું થઈ જવાય, ભાવ જૈન ક્યાં આવ્યું તારું? અને આપણે તીર્થંકર જુઓ, 24 તીર્થંકર ભગવાન છે, કયા ભગવાન જૈન છે બતાવો, જન્મેલા બધા ક્ષત્રિય છે, ગૌતમ ગણધર આદિ મોટા ભાગના ગણધરો બધા બ્રાહ્મણ છે, અરે તમે આચાર્યની પરિપાટી ઉપાડો બધી જૂની, મોટા ભાગના હિન્દુ સમાજમાંથી બ્રાહ્મણ એમાંથી આપણા આચાર્ય થયેલા છે, ખ્યાલ આવે છે? આ તો જે મારે એની તલવાર છે, બાંધે એની તલવાર નથી, તો જૈન ધામ આપણી બાજુ તો અટક લખાવે છે, તમે એમપીપી બધા જૈન જ લખાવે,
અને એમાં કેવું, મારું નામ રજનીભાઈ જૈન છે તો આરબી જૈન એ રીતે લખવાનું, બાપનું નામ તો પાછળ એમ આવે જ નહીં, એમને જૈન તો લખાવે પણ બધા બરાબર. આપણે જૈન છે પછી આ કોણ છે, પેલા પાણી ફટાકાની પેપર કઈ કોણ કે જૈન સાહેબ છે, તો જૈન ક્યાં રહ્યું હતું, ખ્યાલ આવે છે ને. મારે શું કેવું, આ જે છઠ્ઠા અધિકારમાં જેટલું પણ વર્ણન છે જૈન ધર્મ પામીને કાળના દોષથી આ કુળ પ્રવૃત્તિ ચાલે છે, બધાને પંડિતજી અજૈનમાં નાખી છે. મારે એ કેવું છે, જૈનોની પ્રવૃત્તિ તો એમાં પણ જે ભૂલ છે એ તો સાતમા અધિકારમાં લેશે. સિમ્પલ ન્યાય છે, સાતમા અધિકારમાં જૈન મતમાં ચાલતી મિથ્યાત માન્યતાનું નિરૂપણ કર્યું છે, એનો છઠ્ઠા અધિકારમાં કોણ થઈ ગયું, અજૈનનો થઈ ગયું. એટલે તો જૈન ધર્મમાં જન્મ્યો છે, જૈન કેવડાવે છે અને આવી હિંસાને પાપ કરે છે, જીમાં કરે છે, ધર્મના નામે કરે છે અને એકાસનો ઉપવાસ કરે છે અને એમાં વિષય કસાય પુષ્ટ કરે છે, તો તું કુધર્મમાં અન્ય મતમાં જતો રહ્યો, અહીં એ કહેવું છે. અને થોડું કડક કહું ને તો આ છઠ્ઠો અધિકાર ગ્રહિત મિથ્યા, ગ્રહિત મિથ્યા, ગ્રહિત મિથ્યા તેની બહુલતા જોવામાં આવે, શુભમાં જોવામાં આવે. ત્યાં નાના પ્રકારની કુકથાઓ કરવી, શયન કરવું ઇત્યાદિ પ્રમાદરૂપ કોઈ બધા ન પ્રવર્તે, આવા અમુક પણ ભળના દીકરા ત્યાં મળી જાય. વળી ત્યાં બાગ બગીચા દી બનાવે, મંદિર એટલે મંદિરમાં અંદર તો નહીં પણ આખું જે પ્રાંગણ હોય ને એમાં બાગ બગીચા, મેંદી ઉગાડે, લોન ઉગાડે, પછી એનું કટિંગ ચાલે ને એટલું બધું કરે હિંસા, શેના માટે, દેખાવ માટે, ખ્યાલ આવે છે ને. એવું છે ભાઈ, છે તો પાપ ને, હા એ તમે લોન ઉગાડો, મેંદી ઉગાડો, અરે મોટા સંકુલ પણ આવી ગયા. કોઈ પણ વસ્તુ કદાચિત તમારે છાંયડા માટે ઝાડ રોપવા હોય, એવા ઝાડ રોપવા કટિંગ ના થતું હોય, અરે ઘર ઘરમાં પણ એવા બાગ બગીચા બનાવવાનો નિષેધ છે તો જીન મંદિરની વાત તો સવાલ જ નથી, ખ્યાલ આવે છે. તમે ગણી ગયો, આપણે યાત્રા સ્થળે જઈએ છીએ તો બારમાં એટલી આમ લોનો બનાવેલી, આ બનાવેલી, તે બનાવે, રોજ કટિંગ થાય, રોજ કટિંગ થાય અને લોન ઉપર લોકો ચાલે, બગીચા બનાવે. જીઓ તમે ત્યાં જાઓ, આપણે શું નામ આપણું ફિરોજાબાદ મંદિર છે ને, કાચનું મંદિર કહેવાય, ફિરોજાબાદ મંદિર છે ને મોટું, છદામીલાલ શેઠનું મંદિર, બહુ ફેમસ મંદિર છે, જોયું નથી, જોયું જોયું, ફિરોજાબાદ નથી ગયું, શું વાત છે. તો એ મંદિર બહુ વિશાળ મંદિર છે અને એટલે બહુ આમ સેઠ ધબર ઘણા પૈસાદાર હશે, આખી મોટી બાર ધર્મશાળા છે, ઓછા 5-7 acres જમીન હશે મોટી, અને એમાં બોલો એને મંદિર બનાવ્યા સેઠે, અને એમને છોકરો નહોતો અને એમના કોઈ પરિવારે એમને મારી કાઢે, આ તક બધી જમીન, મોટા ભાગની જમીન મિલકત બધી ગવર્નમેન્ટના અંડરમાં છે, એવું કંઈક છે. જે હોય મારે તો બીજું કેવું છે, ત્યાં મંદિર બનાવ્યું છે, ચારે બાજુ લોન ને બધું છે અને એમાં પાછળની સાઈડ તો ફુવારા પણ લગાયા છે મંદિરમાં, તમે તાજમહલ જેમ જતા ફુવારા, એમ ફુવારા લગાયા. હવે પાણી ઉછળે એમાં, અડગણ પાણી ઉછળે, એમાં હિંસા થાય કે ના થાય, એને કુધર્મ કહેવાય, કુપ્રવૃત્તિ કહેવાય, ખોટી પ્રવૃત્તિ કહેવાય. જે જે મંદિરમાં, જે જે સંકુલમાં, જે જે ધર્મસ્થાનમાં આવી તમારી કટિંગ વાળી વસ્તુ થતી હોય, કટિંગ એટલે મેદી તમે વાવો એટલે વધી જાય, પછી એના શેપમાં માટે કટિંગ કરો, ખ્યાલ આવ્યો ને. શું છે બધું આ હિંસાના તાંડવે, મંદિરમાં એવી બધી બહાર લાઈટો રાખવી, હેલોઝન રાખવા, અનેક જીવો ત્યાં પડે અને મરે, ચોખ્ખું દેખાય છતાં પણ લાઈટો ચાલુ રાખવી, સેના માટે કે મંદિરનો શું આવે, આ કુધર્મ પ્રવૃત્તિ છે, ખ્યાલ આવે. આ તો ધર્મનો કાંટો છે, આમાં કોઈને બાદ બાકી ના થાય. આપણામાં પરિણામ આવા હોય તો આપણે કાઢી નાખવા, બીજા કોઈ સોળે આપણે કોઈ લેવા દેવા નથી. ત્યાં બાગ બગીચા દી બનાવે, ઘણી જગ્યાએ અત્યારે, અને શું કેવું કે જેતા કહેતા આપણે આમ જીવ નથી ચાલતો, અમુક મહારાજો એ રીતનું મુનિરાજ થઈને પોતે બધું બગીચા, ચલો વાવ જંગલ આખી કટિંગ કરાવે, આ કરે તે કરે, હિંસાના તાંડવ. જે મુનિરાજ ચાતુર્માસમાં જી ઉપર પગ ના પડે, લીલોદરીમાં પગ ના આવે,
એ માટે વિહાર નથી કરતા. હવે એ મુનિરાજની ભૂમિકામાં થઈ અને તે બાગ બગીચા બનાવો, ભગવાનને ફૂલ ચડાવો, ભગવાનને કેસરના ટપકા કરો. અરે જીનાગમમાં લખ્યું છે, જીન પ્રતિમા જીન સારખી, કહી જીનાગમ માય, રંચ ભી દૂષણ લગે, વંદન યોગ્ય ના. એ વંદન કરવા યોગ્ય નથી. અને આપણો અકલંક નિકલંકની કથા ફેમસ છે. જયારે પકડાઈ ગયા અકલંક બૌદ્ધના મઠમાં, તો એમને શું યુક્તિ વાપરી હતી? એમને પકડવા માટે પ્રતિમા નીચે આડી પાડી દીધી અને બધા ઉડંગીને જાય, તો એમને શું કરી દીધું? એના ઉપર દોરો નાખી દીધો. સેજ પણ પરિગ્રહ થઈ ગયો ને, એ વંદન યોગ્ય નથી. એ પ્રતિમાજી ઉપર, ભગવાનની પ્રતિમા ઉપર ટીલા ટપકા હોય, કેસરના ટપકા હોય, ફૂલ ચડેલા હોય, વંદન યોગ્ય નથી પ્રતિમા. અને એ બધું ત્યાં કર્યા. આ કુપ્રથા છે. પોતાના વિષય કસાય પોસે, ત્યાં જઈને પણ જે જગ્યા વિષય કસાય કાપવાનું સ્થાન છે, અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વર્જતે, તમે બહારના કરેલા પાપ ત્યાં તમે ધોવો છો, હવે તમે ત્યાં જ પાપ કરશો, ક્યાં જઈને દોષો? પોતાના વિષય કસાય પોસે છે. લોભી પુરુષને ગુરુ બના માની દાનાદી આપી તેમની અસત્ય સ્તુતિ વડે પોતાનું મહંત પણ માને, જે ગુરુ નથી, લોભી છે, ભ્રષ્ટ છે, લંપટી છે, એને પોતે ગુરુ માને, અનેક પ્રકારના દાન આપે એટલે પોતે પણ ભ્રષ્ટ, અને પછી દાનનો ઉપયોગ ગેરઉપયોગ કરે પેલો પણ ભ્રષ્ટ, ત્યાં બધા ગેર પ્રવૃત્તિના સ્થાનો તમે ઉભા કરી દીધા. પોતાનું મહંત પણ માને ઇત્યાદિ પ્રકાર વડે પોતાના વિષય કસાયને તો વધારે છે, અને પાછું ત્યાં શું માને? ઘણો કર્યો. આમને શું બાકી મંદિરની સજાવટ કરી, તમે જુઓ ને આખા મંદિરમાં જયારે જુઓ ને ત્યારે તમને આખી લોન એક સરખી મળે. મેનેજમેન્ટ કેવું પડે, બાકી શેનું અનુમોદન કર્યું? તે પાપનું અનુમોદન કર્યું. અને કયા ક્ષેત્રે? ધર્મ ક્ષેત્રે. અને કરનાર આપણે તો ધર્મ ભાવથી આપણે બધું કરીએ, પણ જૈન ધર્મ તો વિતરાગ ભાવરૂપ છે, તેમાં આવી વિપરીત પ્રવૃત્તિ માત્ર કાળ દોષથી જોવામાં આવે છે. જૈન ધર્મમાં આવી હિંસાવાળી પ્રવૃત્તિ, આવી વિષય કસાય વધારવાની પ્રવૃત્તિ આ કાળ દોષનું માપ છે પંચમ. અને જેમ જેમ કાળ વધતો જશે ને, એમ એમ આવી પ્રવૃત્તિ વિશેષ દેખાશે, અને અત્યારે દેખાય છે. મેં દાખલા તરીકે જ્યારથી આપણે હોશ સંભાળ્યો અથવા સ્વાધ્યાય કરતા થયા 25 વર્ષથી, તો ત્યારથી જોઈએ દિવસે દિવસે આ 25 વર્ષમાં આ ટાઈપની પ્રવૃત્તિને અપગ્રેડ છે. સદાચાર પ્રવૃત્તિ ડાઉનગ્રેડ છે, અને આવી કુપ્રવૃત્તિ અપગ્રેડ છે. અમે પહેલા મને ખબર છે, સમાજમાં સવારે નાસ્તામાં ફિક્સ ગાંઠિયા અને ચા, ગાંઠિયા અને ચા, કોઈ વસ્તુ નહીં. હવે નાસ્તામાં બધી વધી ગઈ, શિબિરોમાં પ્રતિષ્ઠામાં 25-25 આઈટમ નાસ્તામાં થઈ ગઈ. હવે 2000 માણસો સવારે 8 વાગે નાસ્તો આપવો હોય તો તમારે 25 આઈટમ બનાવો, 5 આઈટમ બનાવો, ગરમ ગરમ આપી છે, એ ક્યારે શરૂ કરશે? રાત્રે શરૂ કરે. આ પ્રવૃત્તિ વધી ગઈ. બધી તમે સવારે લો છો, અને વાંચો જીનાગમ, રાત્રે બનાવેલું દિવસે ખાવું, દિવસે ખાવું કે રાત્રે બનાવેલું રાત્રે ખાવું, બધામાં દોષ સરખો છે. પછી ખવડાવનાર, ખાનાર, અનુમોદનાર બધા પાપના ભાગીદાર. વિચારો, આ કાળ દોષ શું કહ્યું? દિવસે દિવસે આ ટાઈપની પ્રવૃત્તિ વધી જાય, આ એક કાળ દોષ છે. અને લખ્યું, જૈની જૈન ધર્મ કે નિંદક, પંચમ કાલ કા જોરા, ધ્યાનક દેખ ચૂપ રહીએ, જીવન હૈ થોડા. ધ્યાનંદરાયજી કહે છે કે જૈન ધર્મ ને ડૂબોડનાર કોણ હશે? જૈન ધર્મ. અને અત્યારે લોકો આવું કે છે, બારમાં તમે જાઓ ને કે તમે જૈન બટાકા, ડુંગળી બટાકા, તમારા જૈનો જ ડુંગળી બટાકાના ભાવ વધાર્યા છે, આ દારૂનો ભાવ તમારા જૈનો જ વધાર્યો છે, એ લોકો આરોપ કરે છે. કાલે જ વાત થઈ હતી, આપણે મેશકોન બીજેલ હતા ને, એમને જ કીધું, એમને બાજુ કોઈ મરાઠી હશે કે તમે નથી ખાતા
दबाव दाखले हिम्मत में दारू नहीं बनती टाइप आदत दारू पीवा आदत हो जैन नो दीकरो दारू पीतो हो तो ब्लेक में लेव तो ऊंचा भाव कार दोस्ती विपरीत प्रवृत्ति चाले अहीं तो ये बड़ी बात तो जवा दो जो धर्म ना क्षेत्र पाप प्रवृत्ति करे विषय कथा पुष्ट करे तो भाव के रीति से ते अबे गजब नो प्रश्न है गजब नो तेमा मिथ्या तो भाव कई पाप लागे हमें कबूल करिए छी चारित्र संबंधित पाप से कबूल करिए एवं मिथ्यात्व क्या थी आई गयो अमे त्या घर दुकानी बातों करी कुकथा करी एवं मिथ्यात्व क्या आई गयो प्रश्न ख्याल आवे छे अमे भगवान ने केसर चढ़ाया एवं मिथ्यात्व क्या आई गयो भगवान ने फूल चढ़ाया एवं मिथ्यात्व क्या आई गयो अमे एकासन करे संग करो एवं मिथ्यात्व क्या आई गयो बद्दु ले लो आगर पाछ लो भगवान ने दीपक थी आरती करी एवं मिथ्यात्व क्या आई गयो अयत्नाचार प्रवृत्ति राखी सावधान ना रहे थोड़ी हिंसा थी पाप लागे बराबर छे पण एमां मिथ्या तो क्या आवी गयो अमे तो त्यां खाली ज्ञातन महाराज नाडियर मुक्यु छे एमां मिथ्या तो क्या आई गयो वात में तो मिथ्या आई जाए आ ई प्रश्न छे जो तेमां मिथ्या तो भाव केवी रीते छे ते हवे कहेवामां आवे छे बहु सरस गजब नो टॉपिक लीधो पंडित जी तत्व श्रद्धा प्रयोजन भूत तो ये कि रागादिक छोड़वा वाह तत्व श्रद्धा जो अहीं पकड़ू छे चार परिभाषा छे ने देव साधु श्रद्धा सम्यक दर्शन सात श्रद्धा सम्यक दर्शन कपर श्रद्धा सम्यक दर्शन आत्मा श्रद्धा सम्यक दर्शन एम पंडित जी आखा मोक्ष प्रकाशक में सात तत्व श्रद्धा ने मुख्य कर नवमा अधिकार बता समन्वय करो चार नो ए अलग है सम्यक दर्शनम बराबर तत्व श्रद्धा में प्रयोजन तो ये कि रागादिक छोड़वा तमने खबर है जो पानु काड़ो 218 आम 218 पानु काड़ो બહુ ગજબ નો ટોપિક છે પંડિતજી નો સમ્યક દર્શન ની પરિભાષા તમને જોવા પડશે 217 પાના નીચે જો ગણું શું કહીએ સાતમાં જોવા છે ગણું શું કહીએ વ્યવહાર નિશ્ચયાભાસી નો અંતિમ જેમ રાગાધિક મટાડવાનું શ્રદ્ધન થાય તે શ્રદ્ધાને સમ્યક વાહ સ્વપ્ન શ્રદ્ધાન સમ્યક દર્શન નથી લીધું દેવસાવ શ્રદ્ધાન સમ્યક દર્શન એ વાત નથી લીધી શું કીધું જેમ રાગાદી ભાવ ઘટે એવું શ્રદ્ધાન થાય એનું નામ સમ્યક દર્શન એવું જ્ઞાન થાય જાણવું થાય એનું નામ સમ્યક જ્ઞાન અને જેવા જેટલા રાગાદી જેમ ઘટે મટે એવું જે આચરણ એનું નામ સમ્યક ચારિત્ર નિશ્યાભાસી નો અંતિમ ટોપિક છે આ એ તો જયારે આપણે શરૂ થશે આ બે દિવસમાં પછી જોઈશું આગળ આવશે ત્યારે કયો યાદ રાખજો જેમ રાગાદી મટાડવાનું શ્રદ્ધાન થાય એ શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે છે એટલે તારા શ્રદ્ધા સમજ યાદ નહીં ફરી રિપીટ કરું છું જેમ રાગાદી ભાવ મટે એવું શ્રદ્ધાન એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે બરાબર શું કીધું ફરી રિપીટ કરું છું જેમ રાગાદી ભાવ મટે એવું શ્રદ્ધાન એનું નામ સમ્યક દર્શન કહેવામાં આવે છે હવે સાત તના શ્રદ્ધાનમાં પણ તારે શું કરવાનું હતું રાગાદી મટાડવાના હતા ઘટાડવાના હતા એ તો મટ્યા નહીં તો તત્વ શ્રદ્ધાન ના થયું અને તત્વ શ્રદ્ધા ના થયું સમ્યક દર્શન નથી માટે તારા રાગાદી ભાવ ત્યાં વધ્યા ને માટે એને મિથ્યાત્વ કહેવામાં આવે છે કઈ ફોર્મ હતું હા 155 તત્વ શ્રદ્ધામાં પ્રયોજન તો એ છે કે રાગાદિક છોડવા એ જ ભાવનું નામ ધર્મ જેટલા રાગાદી ભાવ ઘટ્યા જેટલા મટ્યા એનું નામ ધર્મ હવે જો રાગાદી ભાવ વધારીને ધર્મ માને ધર્મ કોની પરિભાષા ધર્મ ની કે રાગાદી ભાવ તારા મટવા જોઈએ એની જગ્યાએ તારા રાગાદી ભાવ વધ્યા તારા રાગાદી ભાવ વધ્યા તો તારે ધર્મ નથી અને તત્વ શ્રદ્ધાની સમ્યક દર્શન થાય
અને સમ્યક દર્શનને ધર્મ કહેવામાં આવે છે. તો સમ્યક દર્શન થયો નહીં, રાગાદી તારો વધ્યા, માટે તારો આ દોષ મિથ્યાત્મનું પાપ કહેવામાં આવે છે. જો રાગાદી બધા ધર્મ માને તો ત્યાં ત્યાં તત્વ સિદ્ધાંત ક્યાં રહ્યો હતો ને? ત્યાં પરિભાષા શરૂઆતમાં આવી ગઈ. ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહેવામાં આવે છે. જેવું છે તેવું ન માનવું અને જેવું નથી તેવું માનવું એનું મિથ્યાત્વ. બરાબર. હવે બસ ધર્મ એવો છે કે રાગાદી ભાવ મટે એવું સદ્ધાન ના કર્યું અને ત્યાં ઉલટું કર્યું, રાગાદી ભાવ વધે તો તારું સદ્ધાન કયું થઈ ગયું? મિથ્યાત્વ. એટલે આ દોષ કયો થઈ ગયો? મિથ્યાત્વ. ખ્યાલ આવે છે? અમે ત્યાં ફૂલ ખાલી ફૂલ અર્પણ કર્યા ભગવાનને, કેમ મિથ્યાત્વ ક્યાં આવી ગયું? તે રાગીને વિતરાગીને રાગી બની દીધા. તારું દેહ પ્રત્યેનું સદ્ધાન કર્યું, ચશ્મવાળા મુનિરા છે અને તે નમસ્કાર કર્યા અને તે મુનિ માન્યા તો ગુરુ તત્વ ને તે ખોટું માન્યું, એ મિથ્યાત્વ છે એમ કેવું છે. જેને શિથિલાચાર પોષકારમાં પ્રવર્તી છે છતાં તેને પોષી તે મિથ્યાત્વ ત્યાં આવી એ ન મિથ્યાત્વ છે. રાગાદી ભાવ બધા એને ધર્મ માને તો ત્યાં તત્વ સિદ્ધાંત ક્યાં રહ્યું? તારા રાગાદી ભાવ વધ્યા, તારા લોહીના ઉકાળા કસાઈના ઉકાળા વધ્યા તો ત્યાં જીન આજ્ઞાથી તું પ્રતિકૂળ થયો. જીન આજ્ઞામાં તો રાગાદી મટાડવાની વાત છે અને તે રાગાદી ભાવ વધાર્યા તો તે ભગવાનની આજ્ઞા પણ ના માની, જીન પણ ના માની, એટલે તું જૈન જ ના રહ્યો. જૈન કોને કહેવાય? જે જીન આજ્ઞા માને અને ત્યાં જીન આજ્ઞા ના માને તું જૈન ના રહ્યો. મંદિરમાં જઈને તે કસાય પોસ્યા તું જૈન ના રહ્યો. મંદિરમાં જઈ અને તે હિંસાથી પાપ કર્યા તું જૈન ના રહ્યો. મંદિરમાં જઈને બારમાં તે લોન કપાવી તું જૈન ના રહ્યો. મંદિરમાં જઈને તે મેદી કપાવી બારમાં એનું સાઈઝ કરાવી જૈન ના રહ્યો. લગાવો દરેકમાં. જે ગુરુ નથી, 28 મુકુંડ બરાબર પાલન નથી, છતાં ગુરુ માને તું જૈન ના રહ્યો. કડક વાત છે. તે ઉપવાસ કર્યો બરાબર અને વિષય કસાય પુષ્ટ કર્યા, જુગારાદી રમ્યો, પત્તા રમ્યો, ટીવી જોયો, તું જૈન ના રહ્યો. કારણ કે ત્યાં જીન આજ્ઞાથી પ્રતિકૂળ થયો હતો અને જીન આજ્ઞા ના માને એને જૈન ના કહેવાય. અને જીન આજ્ઞા માને ને તો ભલે જૈનમાં ના જન્મ્યો હોય એને જૈન કહેવાય. આ બારમાં હાથીની પર્યાયમાં પાષ્ણભગવાન હાથીની પર્યાયમાં સમ્યક દર્શન થયું તો એ હાથીની પર્યાયમાં જૈન થઈ ગયો. મહાવીર ભગવાનને સિંહની પર્યાયમાં સમ્યક દર્શન એ જૈન થઈ ગયો. ત્યાં એ જીવ ખ્યાલ આવે છે. અને તું જૈનમાં જન્મ્યો, જૈન કુળમાં જન્મ્યો અને ધર્મ ક્ષેત્રે ત્યાં વિષય કસાય વધાર્યા, હિંસાથી પાપ કર્યા, તું જૈન હાર્યો. તે રાત્રિ ભોજન ત્યાં રાત્રે બનાયા શિબિરમાં કે પ્રતિષ્ઠામાં રાત્રિ ભોજન બનાવ્યા, તું જૈન ના રહ્યો. ખ્યાલ આવે છે ને? કેમ? તે જીન આજ્ઞાથી પ્રતિકૂળ ઉપર પ્રવર્ત્યો. ખ્યાલ આવે છે ને? રાગાદી ભાવ તો પાપ છે. કયો રાગાદી ભાવ? શુભ કે અશુભ? કે બધા રાગ પાપ છે. અને એમાં પાતે શું માન્યો? ધર્મ માન્યો, પાપમાં ધર્મ માન્યો. શું કીધું? એક તો તે શુભ ભાવ ધર્મનું લેબલ લગાવ્યું, પાપરૂપ પ્રવૃત્તિ કરી, પહેલા ભૂલ નંબર એક. બે, નંબર બે જીન આજ્ઞાથી પ્રતિકૂળ થયો એટલે તું જૈન ના રહ્યો. નંબર ત્રણ, અને હતો પાપના પરિણામ, હતા રાગના પરિણામ અને માન્યો ધર્મ, એ જૂઠ શ્રદ્ધાન થયું અને એનું નામ જૂઠું શ્રદ્ધાન છે, એનું નામ મિથ્યાત્વ ભાવ છે. એમાં શું થઈ ગયું? અમે તમારા ફ્રેન્ડ સર્કલ જતા હતા બધા, પછી આવી રીતે આમ બધા મવડી જતા હતા એટલે ત્યાં ગયા. અને આપણે તો ત્યાં ગયા ને ખાલી ભગવાન આગળ જોઈ લીધું કેવું છે, તમાસ ખાલી સુખડી થોડી ખાધી હતી. તું જઈ ના રહ્યો. લગાવ દરેકમાં. ખ્યાલ આવે? બધા ફ્રેન્ડ સર્કલ આખો અહીંથી પિકનિક ગયા તો ગંગાજીમાં ડૂબકા લગાવી. મેં પણ ગંગામાં ડૂબકી લગાવી, એ મિથ્યાત્વ નથી, પાપ છે, મિથ્યાત્વ નથી. પણ આ પાપ ધોઈ જશે એમ માની ત્યાં કર્યું, ત્યાં લોભ મૂળતા આવી છે ને, ગુરુ મૂળતા, લોભ મૂળતા અને દેવ મૂળતા. ગજબ છે ભાઈ.
એને ધર્મ માન્યો એ જૂઠું શ્રદ્ધાંત થયું, માટે કુધર્મના સેવનમાં, સમજ ધ્યાનથી, કુધર્મના સેવનમાં એટલે કે હિંસા પાપ આદિ કરે અને ધર્મ માને એમાં મિથ્યાત્વ ભાવ જાણવો. આ પ્રમાણે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર સેવનમાં મિથ્યાત્વ ભાવ, પહેલા લખ્યું મિથ્યાત્વ ભાવ છે, હવે લખે છે મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થાય છે. શું કીધું? પહેલું કુધર્મના સેવનમાં છે ને, એમાં લેવાનું કે આ મિથ્યાત્વ ભાવ છે, એ ગ્રહિત મિથ્યાત્વ ભાવ છે, બરાબર. હવે એ ગ્રહિત મિથ્યાત્વથી મિથ્યાત્વ ભાવની પુષ્ટતા થાય છે, એટલે તારું જે જૂનું મિથ્યાત્વ છે એ પાછું ગાઢું થાય છે. અહીં તેનું નિરૂપણ કર્યું. શ્રી સઠ પાવડ એટલે મોક્ષ પાવડ ની 92 નંબર ની ગાથા છે, એમાં પણ હવે આધાર આપે, કેટલા આધાર પંડિતજી આપ્યા છે. એમને ખબર હતી પંચમ કાળ છે અને લોકોની માન્યતા, બહુધા લોકોની માન્યતાથી વિરુદ્ધ વર્ણન લખું છું, લોકો માનશે નહીં, અને જેની હું નાર હશે અને માનશે તો એને આચાર્યજીનો આધાર આપું તો માની જાય, ભલા માટે આપ્યા છે. જો કુચ્છે દેવમ ધમ્મમ કુચ્છીય લિંગમ ચ વંદયે જોદો લજ્જા ભય ગર્વદો મિચ્છા દિઠ્ઠિ હવે સોહો. મોક્ષ પાવની ગાથા છે. જે કોઈ લજ્જા ભય મોટાઈથી પણ, મોટાઈથી પણ કુદેવ, કુગુરુ, કુધર્મને, લિંગને વંદે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. પૂછવાની જરૂર નથી કે મને આટલું સમય સારી યાદ છે, મિથ્યા દ્રષ્ટિ છે. અરે બારમાં તું કોઈ સમિતિનો આગળ પડતો બોસ હોય, ત્યાંનો મંત્રી હોય, ફલાણો હોય, અને ત્યાં જવું પડે, મિથ્યા દ્રષ્ટિ છે. મંડળનો તું આગેવાન છે, સમાજનો તું નેતા છે, ને અમારે તો બધાને બેલેન્સ રાખવું પડે, જવું પડે, મિથ્યા દ્રષ્ટિ છો. માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે છે, જે જો આપણે એસી કરતા ચલાવી હતી ને, જો જાણદી અરંતમ, જે જાણે, જે એક જ્ઞાયક ભાવ છે, આ માટે જે મિથ્યાત્વનો ત્યાગ કરવા ઈચ્છે, જો ચાહો અપનો કલ્યાણ. તારે મિથ્યાત્વનો ત્યાગ કરવો હોય, તને સંસારનો થાક થાક લાગ્યો હોય, હવે આ પરિભ્રમણ વધારવું ન હોય, નવા લાકડા તારે ગ્રહણ કરવા ન હોય, નવા પાપના પોટલા તારે બાંધવા ન હોય, તો કરવા ઈચ્છે છે તે પ્રથમ જ કુદેવ, કુગુરુ, કુધર્મનો ત્યાગી થાય. પહેલી શરત આ છે. આપણે, મને યાદ આવે છે, આયુર્વેદિક દવા લેવા કહેતા વલિયમપુરા, બરાબર, એ પંડિત છે કોઈ વૈદ્ય, છોકરો છે નાનો, એટલે એને ત્યાં બોર્ડ માર્યું હતું અને આજે પણ છે, જેને દૂધ આદિ, દૂધ અને ચા છોડવી હોય, ચા દૂધ કોફી છોડવી હોય અને ચરી પાડવી હોય એ જ નાડી બતાવે. પહેલી સાથે એને દૂધ બંધ, એટલે ચા કોફી દૂધ બધું બંધ કરી દેવાનું, આખો દિવસ અડવાનું જ નહીં, એને સફેદ જે પણ દેખાય ચોખા સફેદ નહીં અડવાના, નહીં અડવાનું. શું ખાવાનું? કે રોટલી, શાક પણ નહીં, રોટલી ને દાળ. હવે તમે ત્યાં જાઓ, મારા ચા વગર તો નહીં ચાલે, બીજું બધું તમે જે કહો બધું છોડ દે, ચા વગર નહીં ચાલે, કે તમે નાડી, કે નાડી જ નહીં જોવું ને. હવે એને પેટની તકલીફ હોય, થાકેલો હોય, એલોપેથી, હોમિયોપેથી બધી દવા કરી હોય, કશો ફેર ના પડતો હોય, અને થાકીને ત્યાં ગયો હોય, તો પરિચડી પાડે કે ના પાડે? જો તારે ઠીક થવું હોય તો ચડી પાડવી પડશે. એમ જો તારે મિથ્યાત્વનો ત્યાગ કરવો હોય, અને એ આપણે મિથ્યાત્વ, એટલે કયું મિથ્યાત્વ? ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ કરવો હોય ઈચ્છે છે, તો સૌથી પ્રથમ, પહેલામાં પહેલું કાર્ય શું? કે કુદેવ, કુગુરુ, કુધર્મના ત્યાગી થવું પડશે તારે. આ પહેલી શરત છે. આ મોટો કચરો પહેલો કાઢવો પડશે તારે. ખ્યાલ આવે, પેલી હોમિયોપેથિક દવા હોય છે ને, પેલી સફેદ સફેદ ગોળીઓ હોય છે, તો એમાં સરસ ભાઈ તમારે ડુંગળી લસણ નહીં ખાવાનું અને કોફી, જે સ્મેલ વાળી વસ્તુ નહીં લેવાની, બરાબર, કે ડુંગળી સમય ખાતા મારે કોફી, એને આપણે તમે દવા લઈ લો ને, આપણે કોફી પીશું, એને સાહેબને ક્યાં ખબર પડવાની છે? તો દવા પણ લઈ લીધી, પૈસા પણ આપી દીધા, બરાબર, કોફી ઠોકે.
दवानी असर थाय दवानी असर थाय ना थाय केम ना थई कारण के एने जे छोड़वानो थी छोड़ियो नहीं एम आओ कुदे कुगुरु कुधर्म एनो तो त्यागी ना थोय ना थयो होय अने समय सार वाचे प्रवचन सांभळे सीडी के सांभळे तारा विषय कसाय धर्म मार्ग छूट्या नथी तो ए तने असर नहीं करे जो सम्यक्त्वना 25 मण दोषोना त्यागमां पण अमूल दृष्टि वा छ अनायतनमां पण तेनो त्याग करावियो छे माटे तेनो अवश्य त्याग करवो ए वस्तु लीधी सम्यक्त्वना 25 दोष लख्या छे ने कया कया खबर छे संकादि 8 दोष बराबर पछी 8 प्रकारना मद 6 अनायतन अने 3 मूढता 25 दोष की छड़ामां पण आवे छे बराबर અહીં કહે છે 25 દોષોના ત્યાગમાં અમૂળ દ્રષ્ટિ. અમૂળ દ્રષ્ટિ એટલે શું? મૂળ એટલે મૂળતા, અ એટલે નહીં. જેને મૂળતાનો ત્યાગ કર્યો છે એને અમૂળ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે 12માં એને કોઈ પ્રકારની આમ જીનેન્દ્ર દેવ સિવાય વિતરાગ પરમાત્મા સિવાય 12 ક્યાંય પણ એને ભલું ન દેખાય, કોઈ પણ જગ્યાએ શંકા પણ ના થાય કે આમ તો હશે ને આમ તો હશે ને. લાવો આપણે જોઈએ તો ખરા કે હનુમાનજી દૂધ પીવે છે કે ના નથી પીતા. આપણું એમાં શું જાય છે? એ બધી મૂળતા છે. લોક મૂળતા, હા છીંક આવ્યું કામ બગડશે આપણું કે લોક મૂળતા છે તારી. બિલાડી આડી ઉતરી કામ બગડશે, લોક મૂળતા છે તારી. વા છ અનાયતન, છ નાયતન કોને કહેવાય? પેલા તો આયતન અને અનાયતન. આયતન કોને કહેવાય? જે આપણા ધર્મના સાધનો છે, દેવ સાસે ગુરુ જેના આધારે ધર્મ પ્રગટ થાય એને કહેવાય આયતન. એટલે આપણા માટે ધર્મ પ્રમાણે જૈન મંદિર, વિતરાગ દેવ, ભાવલિંગી સંત અને જૈન ધર્મ એ આપણું આયતન છે. બરાબર, જીન મંદિર આપણું આયતન છે, સ્વાધ્યાય મંદિર આપણું આયતન છે. બરાબર, અને એ જ્યાં નથી એનાથી ઓપોઝિટ એને કહેવાય અનાયતન. બરાબર, સટ અનાયતન ત્યાગો એટલે કુદેવ કુગુરુ કુધર્મ એ ત્રણ, અને એના પ્રશંસકો એના જે ફોલોઅર્સ એને પણ તું સંગ છોડી દે એનો. ખ્યાલ આવે ને? સમ્યક્ત્વના 25 મળ દોષોના ત્યાગમાં પણ અમૂળ દ્રષ્ટિ વા છ અનાયતનમાં પણ તેનો જ ત્યાગ કરાવ્યો. તેનો એટલે કોનો? તેનો એટલે ગ્રહિત મિથ્યાનો. તેને લોકોનો ગ્રહિત મિથ્યાનો ત્યાગ કરાવ્યો માટે તેનો અવશ્ય ત્યાગ કરવો. વળી એ કુદેવાદીના સેવનથી જે મિથ્યાત્વ ભાવ, હવે ગજબ ગજબનું, મને એમ લાગે કે આખા મોક્ષ પ્રકાશનું ધારદાર વાક્ય હોય, અસરદાર વાક્ય હોય, આમ પેલો નેપાળનો જુલાબ કહેવાય ને એ ટાઈપનું વાક્ય આ વાક્ય છે. આમ હાદા ગગડી જાય અને આને સાંભળવા માટે પણ 56 છાતી જોઈએ મોદીની જેમ. જો વળી એક સાંભળ્યું ધ્યાનથી, ગજબની વાત લખી છે. એક કુદેવાદીના સેવનથી, એક કુદેવાદી એટલે અત્યાર સુધી 20 પાનામાં જે કહી ગયા કુદેવ કુગુરુ કુધર્મ એના સેવનથી, એટલે સેવનમાં બધું જ લઈ લેવું, એમનું અનુમોદન કરત્કારી અનુમોદન, એમને આહાર આપવો, એમની સેવા કરવી, પ્રશંસા કરવી, ત્યાં માથું મૂકવું, ત્યાં નાળિયેર ચડાવવું, હા જીન મંદિરમાં બધી કસાય કરવા, જીન મંદિરમાં હિંસા કરવી, આયતનોમાં હિંસાના સ્થાન ઉભા કરવા, એ બધા સેવનથી જે મિતાત્વ ભાવ થાય છે તે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. વાહ, સમજો, ઘરે તમે હિંસા થઈ, હિંસાનું પાપ લાગે, એ પાપ મોટું પાપ નથી, પણ આ કુદેવ કુકુધર્મનું સેવન કરે એનાથી મોટું પાપ છે. હજુ પણ કહું તમને, કોઈ વ્યક્તિ કોઈનું ખૂન કરી કાઢે પાપ છે, એના કરતા મોટું પાપ ગ્રહિત મિથ્યાત્વ છે એમ કેવું છે. શું કહી દો? કારણ ગ્રહિત મિથ્યાત્વના પરમાણ નિગુદમાં જાય, હિંસાના પરમાણ નરકમાં જાય.
नरक में जाए तो सम्यक दर्शन की प्राप्ति थाना चांसीस कारण संघनी पंचेन्द्रिय ग्रहित मिथ्या फल में निगोद में जाए ये गति में जाए क्या बाहर निकले नहीं जल्दी हिंसादी पाप करता पर मोटू पाप लख्यू छे ग्रहित मिथ्यात्व ने તમને એમ થાય કે એમાં શું થઈ ગયું એમાં શું થઈ ગયું ત્યાં જવા શું વાંધો ત્યાં શું વાંધો કે તું બે જણ ખૂન કરી કાઢે ને એના કરતા મોટું પાપ છે જૂઠું બોલે હિંસા જૂઠ ચોરી કુશીલ પરસ્ત્રીનું સેવન કરે એના કરતા મોટું પાપ છે પૂજ્ય ગુરુદેવશ્રીએ આજે ઝુંબેશ ઉપાડી છે 45 વર્ષ સુધી અલગ જગાઈ એ મિથ્યાત્વના પાપને માટે કાઢી છે અને એ પાપ કોઈને દેખાતું નથી અને જો ગજબની વાત कोई व्यक्ति परस्त्री गमन करते हो तो एना फ्रेंड सर्कल पर टोक से घर वाला पर टोक से बराबर परंतु आप कुधर्म सेवन करते हो से ना तो कोई ने बीजा ने पहला कुधर्म नहीं लागे पाप नहीं लागे शू कह दू तमें दाखला तरीके सिगारेट पीता हो तमने टीबी थी गयो तो डॉक्टर पण कहसे बराबर तमारा फ्रेंड सर्कल तमारा वाइफ बधा कहसे कि आ बीड़ी तमे छोड़ी दो ए पाप तो बधा छोड़ावशे પાપ પણ લાગશે અને છોડાવશે પણ ખરા પણ આ પાપ છે એ પાપ નહીં લાગે ખ્યાલ આવે છે ઉપવાસ કર્યા અને શ્રંગાર કર્યો અને મંદિરમાં ધમાધમ કરી વિશે કસા વધાર્યા એ પાપ નહીં લાગે જેમ છે હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે બહુ ગંભીરતા છે આ બોલમાં આટલા વાક્યમાં લઉં થોડું આગળ એ મદ મદ આવે ને મદ શાસ્ત્રમાં એટલું લખ્યું છે મદનું એક ટીપું આરોપ કરે ને તો 7 ગામ નાશ કરવા જેટલું પાપ લાગે કેટલા 7 ગામ આખા સળગઈ કરે ને જે ઇન્સાન પાપ લાગે એટલું પાપ મદના એક ટીપા ખાવામાં લાગે એના કરતા પણ મોટું પાપ ગરીબ મિથ્યાત્વ છે ગજબ છે અને ગજબની વાત તો મોહનો માતમ એ છે જે આપણે 3 પાના ઉપર ચાલે જુઓ મોહનો મહિમા એમ આમાં લખી શકાય જુઓ મોહનો મહિમા હિંસાદી પાપ કરતા પણ મોટો પાપ છે છતાં એ પાપ નથી લાગતું અને ધર્મ લાગે છે ઉપરથી કારણ કે એના ફળથી નિગોદ નરકાદી પર્યાય છે નિગોદ પર્યાય પ્રાપ્ત થાય ને એમાં શું વાંધો કે ત્યાં અનંત કાળ સુધી મહાસંકટ થાય એક કિંદી થઈ ગયો 4 પ્રાણ ના રસના ઇન્દ્રિય હા ના કર્ણેન્દ્રિય ના નેત્રેન્દ્રિય કશું જ નહીં એ ઝાડમાં જતો રહ્યો બટાકામાં જતો રહ્યો અને શું કેવા એક શ્વાસ મેં 8-10 બાર જન્મે મરે ભરે દુખવાર સેના સેવનમાં આ ગ્રહિત મિથ્યાત્વના સેવન બહુ જવાબદારી છે ભાઈ આ માથું સડેલું નાળિયેર નથી કે ગમે ત્યાં ફોડવું બહુ જવાબદારી છે ત્યાં અનંતકાળ સુધી મહાસંકટ પામે છે તથા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પણ મહાદુર્લભ થઈ જાય ગયો તારો ભાવ એડે ગયો પછી તું નર્ભવ ક્યારે મળેશ તને હ પછી તું સંઘની પંચેન્દ્રિય ક્યારે થઈશ મનુષ્ય ક્યારે થઈશ એમાં જૈન ધર્મ ક્યારે મળશે જીતવાણી ક્યારે મળશે મહા 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 દુર્લભ થઈ જશે અને ત્યાં તું લખ્યું દુર્લભ લહી જ્યો ચિંતા મણી ત્યો પર્યાય લહી ત્રસ્તણી એક દરિયામાં તમારા હાથમાંથી વિંટી હોય ને અને વિંટીમાં ભાઈ ડાયમંડ આખી વિંટી નહીં વિંટીનો એક નાનો ડાયમંડ ઓરિજિનલ દરિયામાં તમે શેર ચોપાટ પેલો શું કહેવાય ગેટ વે ઓફ ઇન્ડિયા ગયા અને ત્યાં નાવમાં બેઠા અને આમ કઈક કરવામાં પડી ગયો દરિયામાં હવે મળે મોતી દરિયામાં પડી ગયો નીચે મળે ના મળે છતાં એ તો મળી જાય ફરીથી આ મનુષ્ય ભાવ મળવો જૈન કુળ મળવો દેવશાસ્ત્ર ગુરુ મળવા મહા 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 દુર્લભ થઈ જાય ખ્યાલ આવ્યો ને આ ગ્રહિત મિથ્યાત્વનો પાપ કેવું છે એની ચર્ચા સુંદર ચિત્તા એમને પંડિતજી કર્યો છે વિશેષ ચર્ચા આપણે આવતીકાલે લઈશું લગભગ આવતીકાલે
આ ટોપિકને પૂરો કરી જો બનશે તો આવતીકાલે આપણે સાતમો અધિકાર શરૂ કરીશું. જવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેત હું ધોક.